અંકલેશ્વરની આરએમબીએસ શાળા દ્વારા ભૂખ્યાના ભોજન સંસ્થા ખાતે ગરીબ પરિવારજનોને ભોજન સાથે રમકડાની ભેટ આપી હતી. અંકલેશ્વરમાં આવેલ આરએમપીએસ સ્કૂલ, જે ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે ગણાય છે, તેના દ્વારા ગઈકાલે અંકલેશ્વરમાં ચાલતા ભૂખ્યાના ભોજનની સંસ્થામાં બાળકોને કપડાં, રમકડાં, લંચ બોક્સ સહિત લોકોને જમાડવામાં આવ્યા હતા. આરએમપીએસ સ્કૂલ દ્વારા શાળાના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળકોમાં આવી રીતને સમાજલક્ષી કાર્ય કરવાની તેમજ બાળકોમાં શિક્ષણની સાથે સાથે સમાજ ના લોકોની સેવા કરવા માટેનો ઉદ્દેશ્ય હોય, જેને લઈને અમે ભૂખ્યાના ભોજન સંસ્થામાં લોકોને ભોજન કરાવ્યું હતું, સાથે સાથે કપડાં, રમકડાં અને લંચ બોક્સનું વિતરણ પણ કર્યું હતું. આરએમપીએસ સ્કૂલ દ્વારા શાળાની શરૂઆતથી જ શાળા શિક્ષકો દ્વારા શિક્ષણની સાથે સાથે સમાજ ઉપયોગી કેમ બનવું તે માટેનું શિક્ષણ આપવામાં આવે છે અને તેઓ આર્થિક રીતે કે સામાજિક રીતે કઈ રીતે લોકોને મદદ કરી શકે તેની સમજણ આપવા માટે આવા કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આરએમપીએસ સ્કૂલના અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે આજે ભૂખ્યાને ભોજનના કાર્યક્રમમાં તેઓ સહભાગી બનીને બાળકોમાં શિક્ષણની સાથે સાથે સમાજ સેવા પણ પ્રવૃત્તિમય બને તે માટે તેઓ આજે ભૂખ્યાના ભોજન ખાતે આવ્યા હતા અને તેમના દ્વારા બાળકોને કપડાં, રમકડાં અને લંચ બોક્સનું વિતરણ કર્યું હતું. નમસ્તે, આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ અંકલેશ્વરથી અમે આવ્યા છે. અમારા બાળકોને શિક્ષણની સાથે સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિનું જ્ઞાન મળે અને સામાજિક આવી અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે અને એમની જે લાગણી છે, સંવેદના છે, એ પણ બધું સમાજ સાથે જોડાય એ હેતુથી અને એ પર્પઝથી અમે આજે અહીંયા ભૂખ્યાને ભોજન સંસ્થામાં અમે આ સેવાનું કામ સ્કૂલ થઈ ત્યારથી જ બાળકોને આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ કે બાળકો કુટુંબની સાથે સાથે, પરિવારની સાથે સાથે સમાજના અન્ય સભ્યોને પણ મળે અને આપણા સમાજમાં જે આવી આર્થિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં પોતે સહભાગી થાય એ હેતુથી અમે આ પ્રવૃત્તિ કરાવી રહ્યા છીએ.